ભાગનો જ પર્વત અહીંયા દ્રષ્ટિગોચર થાય છે, એટલે આ પર્વતને પાવાગઢ નામ આપવામાં આવ્યું. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે 51 શક્તિપીઠ માટે વાત કરીશું. ભદ્રકાળી માતાજીનું પણ મંદિર આવેલું છે, તેનો પણ આજે આપણે ઇતિહાસ જાણીશું. અને ગમે એક દરગાહ પણ હતી, આ દરગાહનું શું મહત્વ હતું અને દરગાહ કોની હતી, તેનું શું ઇતિહાસ હતો, એ પણ આજના વિડીયોમાં આપણે જાણવાની ટ્રાય કરીશું. નમસ્કાર મિત્રો, ઝરુખામાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. તો આજે આપણે આવી પહોંચ્યા છે પંચમહાલ જિલ્લામાં અને હાલોલ પાસે આવેલા 51 શક્તિપીઠમાંના એક મંદિરે, જેનું નામ છે પાવાગઢ. માં આદ્ય શક્તિ મહાકાળી માં અહીંયા હાજરા હજુર છે. અને આ પર્વતની રચનાના હિસાબથી વાત કરીએ તો વર્ષો પહેલા અહીંયા ભૂકંપ અને જ્વાળામુખીના કારણે આ પર્વતની રચના થઈ હતી. અને કહેવાય છે કે જેટલો આ પર્વત આપણને બહાર દેખાઈ રહ્યો છે, તેટલો જ આ પર્વત ભૂગર્ભમાં પણ છે. અને આ ભાગનો જ પર્વત અહીંયા દ્રષ્ટિગોચર થાય છે, એટલે આ પર્વતને પાવાગઢ નામ આપવામાં આવ્યું. મંદિરની સ્થાપનાની વાત કરીએ તો ઋષિ વિશ્વામિત્ર દ્વારા હજારો વર્ષ અહીંયા માં આદ્ય શક્તિની આરાધના કરવામાં આવી, ત્યારબાદ માતાજી અહીંયા પ્રગટ થયા અને ત્યારબાદ વિશ્વામિત્ર ઋષિએ અહીંયા માતાજીની સ્થાપના કરી. આ એક મંદિર એ હજારો શ્રદ્ધાળુઓનું એક આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા રવિવાર પૂનમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ અહીંયા માતાજીના દર્શન અર્થે ઉમટી પડે છે. અને કહેવાય છે કે ભગવાન શ્રી રામ પણ માતાજીના દર્શન અર્થે અહીંયા આવી ચૂકેલા છે. પર્વતની હાઇટની વાત કરીએ તો પર્વત 800 મીટરની હાઇટ જેટલો છે. અને જો પગથિયા ચડીને જાઓ છો તો અહીંયા 2000 ની આસપાસ તમને પગથિયા ચડીને તમે જઈ શકો છો. હાલની તારીખમાં અત્યારે ગાડીની અવર જવર માચી સુધી છે અને માચીથી તમે રોપવેમાં બેસીને માતાજીના દર્શન અર્થે જઈ શકો છો. આપણે અહીંયાથી હવે માચી તરફ જઈશું અને ત્યાંથી રોપવેથી માતાજીના દર્શન માટે આગળ વધીશું. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે 51 શક્તિપીઠ માટે વાત કરીશું, માતાજીના તમને દર્શન કરાવીશું, મહાકાળી માતાજીના દર્શન પછી અહીંયા ભદ્રકાળી માતાજીનું પણ મંદિર આવેલું છે, તેનો પણ આજે આપણે ઇતિહાસ જાણીશું. અને જો મંદિરે તમે 2022 પહેલા જો મુલાકાત લીધી હશે તો અહીંયા એક દરગાહ પણ હતી, આ દરગાહનું શું મહત્વ હતું અને દરગાહ કોની હતી, તેનું શું ઇતિહાસ હતો, એ પણ આજના વિડીયોમાં આપણે જાણવાની ટ્રાય કરીશું. વિડીયોમાં આંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો ચોક્કસથી એક લાઇક આપજો, તમારા સ્વજન સાથે અવશ્યથી શેર કરજો. તો ચલો આપણે હવે માજી તરફ આગળ વધીએ. 51 શક્તિપીઠના સર્જનની વાત કરીએ તો તેની પાછળનો ઇતિહાસ એવો છે કે પ્રજાપતિ દક્ષે એક ખૂબ જ મોટા યજ્ઞનું આયોજન કર્યું હતું અને તેમાં માતા સતી જવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. અને ત્યારે તેમને જાણવા મળ્યું કે એ તે યજ્ઞમાં તેમના પતિ ખુદ મહાદેવને પણ આમંત્રણ નથી આપેલું. ત્યારે તે તેમના પિતાને પૂછે છે કે તેમને આમંત્રણ કેમ નથી આપ્યું. ત્યારે તેમના પિતા મહાદેવ માટે અપશબ્દો બોલે છે અને મહાદેવનું ઘોર અપમાન કરે છે. આ અપમાન માતા સતી સહન ના કરી શક્યા અને ત્યાં રહેલા યજ્ઞકુંડમાં તેમના પોતે આહુતિ આપી દીધી.
આ જાણ થતા મહાદેવજી ત્યાં પ્રગટ થાય છે અને તેમના છાયા શરીરને લઈને તાંડવ ચાલુ કરે છે અને આ તાંડવથી પૂરી પૃથ્વી ઉપર હાહાકાર મચી જાય છે. ત્યારે આ પૃથ્વીનો નાશ ના થાય તાંડવથી, એટલા માટે વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્રથી તેમના છાયા શરીરના 51 અલગ અલગ ટુકડા કરી દે છે. આ ટુકડા જ્યાં પૃથ્વી ઉપર પડ્યા ત્યાં એક દિવ્ય ઉર્જાનું સ્થાપના થઈ અને દિવ્ય ઉર્જા એ જ અત્યારના 51 શક્તિપીઠ. એવું માનવામાં આવે છે કે માતા સતીના જમણા પગનો અંગૂઠો અહીંયા પડ્યો હતો અને આજની તારીખમાં અત્યારે પાવાગઢને 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ માનવામાં આવે છે અને અનેક શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. તો મિત્રો, અત્યારે આપણે માછીએ કાર પાર્ક કરીને આપણે અહીંયા ઉડન ખટોલા ગેટ નંબર 1 પાસે આવી ચૂક્યા છે. કંઈક આ રીતે એન્ટ્રી છે અને તમે આ ક્યુમાંથી ઉડન ખટોલા તરફ જઈ શકીએ છીએ. આ ઉડન ખટોલા ગેટ નંબર 1 છે. આગળ આપણે અહીંયાથી આગળ જઈશું. તમે આનું બુકિંગ ઓનલાઈન પણ કરી શકો છો, તેની વિગત હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ ગેટ નંબર 1 છે. આપણે હવે આ ગેટ નંબર 1 થી ઉડન ખટોલા તરફ જઈશું. આના ટિકિટ ચાર્જીસ અને શું છે હું તમને એની ડિટેલ આગળ જઈને આપું. તો હવે આપણે ગેટ નંબર 1 થી એન્ટર કરીને આગળ ટિકિટ કલેક્ટ કરીને ટિકિટ કાઉન્ટરથી આગળ આવી ચૂક્યા છે. મારી પાછળ આ દેખાતો પૂરો વેઇટિંગ ઝોન છે. ટિકિટની પ્રાઇસ 150 અરાઉન્ડ છે, જે નોર્મલ છે અને અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ પ્રાઇસ પણ છે. હું તમને પર્સનલી રેકમેન્ડ કરીશ કે તમે ટિકિટ ઓનલાઈન બુકિંગ કરીને આવો. વેબસાઇટની ડિટેલ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને તમે અહીંયા આવો તો ચોક્કસથી આ ટિકિટ બુક કરીને આવશો તો તમારો મહત્વપૂર્ણ ટાઈમ પણ બચી જશે. અને જ્યારે બી તમે માછી પાર્કિંગથી ઉપરની તરફ ગેટ નંબર 3 તમે ઓનલાઈન બુકિંગ હશે તો અહીંયા સુધી આવી શકશો. હવે આ રસ્તાથી આપણે આગળ રોપવે તરફ જઈશું. ભદ્રકાળી માતાજીના મંદિર વિશેની લોકવાયકા એવી છે કે એક સમયે ચાંપાનેર નગરીમાં ભદ્રા નામની બહેન તેના ભાઈ સાથે રહેતી હતી. આ બહેન મહાકાળી માતાજીની પરમ ભક્ત હતી. એક સમયે એવું થયું કે ભદ્રાના ભાઈને સાપ કરડવાથી તેના પ્રાણ નીકળી ગયા. ત્યારે ભદ્રા માતાજીને પ્રાર્થના કરે છે. માતાજી ત્યારે ભદ્રાની પ્રાર્થના સાંભળે છે અને તેના ભાઈને સજીવન કરે છે અને તેની સામે આજીવન લગ્ન ના કરે, આજીવન બ્રહ્મચારી રહેશે તેવું વચન માંગે છે. સમય જાય છે અને નિયમિત રૂપે ભદ્રા માતાજીની પૂજા અર્ચના કરતી રહે છે. ત્યારે એક દિવસ ચાંપાનેર નગરીના રાજા ફતેહ રાવણની નજર ભદ્રા ઉપર પડે છે અને પોતે કામાંત બનીને અવારનવાર ભદ્રાને હેરાન કરે છે. પરંતુ ભદ્રાને તો કુંવારી રહેવાની ટેક હતી. જ્યારે ભદ્રા રાજાની વાતનો અસ્વીકાર કરે છે ત્યારે રાજા ભદ્રા ઉપર લાંછન લગાડે છે અને તેને જેલમાં પૂરીને ખૂબ જ હેરાન કરે છે. જ્યારે જેલમાં નવરાત્રિના દિવસો આવે છે ત્યારે ભદ્રા માતાજીને પ્રાર્થના કરે છે કે આ વખતે નવરાત્રિના હું તમારા ગરબા નહીં કરી શકું, મને માફ કરશો. આ વાત સાંભળીને માતાજી ભદ્રાનું સ્વરૂપ લઈને ચાંપાનેરના ચોકમાં ગરબા રમવા આવે છે, જ્યાં ફતેહ રાવણ અને તેના પત્ની ગરબા જોવા આવ્યા હતા.
ભદ્રાને ગરબા રમતી જોઈને પતઈ રાવણ ભદ્રા સ્વરૂપમાં આવેલ મહાકાળી માનો પાલવ ઝાલે છે અને કહે છે, હે ભદ્રા, મારા મહેલ પધાર, તારા વગર હું નહીં જીવી શકું. આટલું જ બોલતા માતાજી ગોપાયમાન થાય છે અને પતઈ રાવણને શ્રાપ આપે છે અને પતઈ રાવણ કોઢિયો અને રક્ત પીત્યો થઈ જાય છે. ત્યારે પતઈ રાવણના પત્ની માતાજીને પ્રાર્થના કરે છે કે મારા પતિને સાજા કરો, કૃપા કરો. આ સાંભળીને મહાકાળી માં કહે છે કે જ્યારે પતઈ રાવણ ભદ્રાની સાચા માનથી માફી માંગશે ત્યારે તેને આ શ્રાપમાંથી મુક્તિ મળી શકે છે. ત્યારે પતઈ રાવણ ભદ્રાના ચરણોમાં આવીને માફી માંગવા લાગે છે. ત્યારે દયાળુ ભદ્રાએ માતાજીના ગરબામાં પાણી ભરીને પતઈ રાવણને સ્નાન કરાવે છે અને પતઈ રાવણના બધા રોગ મટી જાય છે. મહાકાળી માતાજીએ ભદ્રાનું સ્વરૂપ લીધું એટલે ભદ્રકાળી માતાજી કહેવાયા અને પતઈ રાવણે પાવાગઢના ડુંગર ઉપર ભદ્રકાળી માતાજીનું મંદિર બનાવ્યું. હવે જ્યારે તમે પાવાગઢના દર્શને જાઓ ત્યારે ભદ્રકાળી માતાજીના દર્શને જવાનું ચૂકશો નહીં, જેનો રસ્તો માછી વાહન પાર્કિંગની બાજુમાંથી જાય છે. તો મિત્રો, હવે રોપવેની મદદથી આપણે અહીંયા પાવાગઢ ઉપરની તરફ ડુંગર તરફ આવી ચૂક્યા છે. આ પૂરો હરિપથ છે, જે લોકો ચાલીને માતાજીના દર્શન માટે આવે છે એ આ પથથી થઈને આગળ માતાજીના દર્શન માટે જાય છે. તમે બાજુમાં એક સ્ટ્રક્ચર જોઈ શકો છો, તે અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. આ સ્ટ્રક્ચર એ રીતે બની રહ્યું છે કે જ્યારે બી આપણે રોપવેમાંથી અહીંયા જ્યારે દર્શન કરવા આવીશું ત્યારે એ લિફ્ટની મદદથી આપણે સીધા મંદિરના દર્શને જઈ શકીશું. અત્યારે તો આપણે આ હરિપથ દ્વારા આ બાજુ આવેલા હરિપથથી આપણે મંદિરના દર્શન માટે આગળ ચાલીને દર્શન માટે જઈશું. તો ચલો હવે આપણે આગળ જઈએ. તો મિત્રો, આપણે નીચેથી ચાલીને અત્યારે મંદિરના દર્શન માટે પહોંચી ગયા છે. અત્યારે આપણે મંદિર પરિસરમાં ઊભા છે. સર્વપ્રથમ તો હું તમને મંદિરના દર્શન કરાવીશ. આપણે આગળ જાણ્યું તે પ્રમાણે
ઋષિ વિશ્વામિત્ર દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, માતાજીને અહીંયા સ્થાપના કરી હતી અને તેમના નામ ઉપરથી અહીંયા વહેતી નદી જે વડોદરાની મુખ્ય નદી છે એનું નામ પણ વિશ્વામિત્રી રાખવામાં આવેલું છે. 500 વર્ષ સુધી અને આઝાદીના 75 વર્ષ બાદ પણ આ મંદિર ઉપર માતાજીની ધજા નથી ફરકી, જે 18 જૂન 2022 ના દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ દિવસે માતાજીનું આ નવું મંદિર બનાવીને લોકો માટે લોકાર્પણ માટે આપવામાં આવ્યું હતું અને ઘણા બધા શ્રદ્ધાળુઓ હવે આ મંદિરની મુલાકાત લઈને ધન્ય અનુભવે છે. અહીંયા બાજુમાં ઉપર જે દરગાહ, પહેલાં જો તમે આ મંદિર જોયું હશે તો પહેલાં એક ઉપર દરગાહ હતી, એ હવે દરગાહ બાજુમાં સ્થળાંતરિત કરવામાં આવેલી છે. એ દરગાહનો પણ હું તમને આગળ જઈને ઇતિહાસ જણાવું. મહાકાળી માના પ્રાગટ્યના ઇતિહાસની વાત કરીએ તો પુરાતન કાળમાં એક ખૂબ જ શક્તિશાળી દૈત્ય ધારણ હતો, જેને એક વરદાન હતું કે તેનો કોઈ પણ દેવ અથવા પુરુષ દ્વારા વધ નહીં થાય. તેથી દારૂણ મનુષ્યો અને દેવતાઓને ત્રાસ આપતો હતો, જેનાથી રક્ષણ મેળવવા માટે બધા દેવો શિવજી પાસે તેમની દુવિધા રજૂ કરે છે. આ સાંભળીને માતા પાર્વતીજી લીલા રચે છે અને તેમનો અંશ શિવજીના શરીરમાં પ્રવેશ કરે છે અને તેમના કંઠમાં રહેલ વિષ્ણુ ગ્રહણ કરવા લાગે છે. ત્યારબાદ શિવજી તેમનું ત્રીજું નેત્ર ખોલે છે અને તેમાંથી એક સ્ત્રીની ઉત્પત્તિ થાય છે અને તેમનો શરીરનો રંગ વિષ ગ્રહણ કરવાના કારણે શ્યામ હોવાથી તે કાળી માતા તરીકે ઓળખાયા. તેમણે દારૂણ દૈત્ય અને તેની સેનાનો વધ કર્યો અને તે મહાકાળી મા તરીકે પ્રચલિત થયા. હવે આપણે વાત કરીશું જૂના મંદિર ઉપર આવેલ દરગાહ વિશે, જે તમને જાણીને અચરજ થશે કે તે ચાંપાનેરના બ્રાહ્મણ સહદેવ જોશીની હતી. વાત એવી છે કે જ્યારે મહંમદ બેગડા દ્વારા પાવાગઢનું પતન થયું ત્યારે સહદેવ જોશીએ એક એવી લોકવાયકા ઊભી કરી જેના દ્વારા મંદિરનો બચાવ થયો હતો. લોકવાયકા પ્રમાણે તેમણે તેમની ઓળખાણ મહંમદ બેગડાને સદનસા ફકીર તરીકે આપી હતી અને કહ્યું હતું કે જ્યારે પાવાગઢનું પતન થયું હતું ત્યારે માતાજી રિસાયા અને જ્યારે ધરતીમાં સમાતા હતા ત્યારે તેમણે મંદિરના ગુમ્મડ ઉપર રહીને માતાજીનો ચોટલો પકડીને વિનંતી કરી હતી કે તમારું આ સ્વરૂપ નિજ ભક્તોના દર્શન માટે બાકી રાખો અને તે ગુમ્મડ ઉપર રહીને એક પીર તરીકે ભક્તોની મનોકામના પૂર્ણ કરશે. જ્યારે મોહમ્મદ બેગડાએ પાવાગઢના મંદિર ઉપર દરગાહ બનેલી જોઈ ત્યારે તેણે મંદિરને કોઈ પણ ક્ષતિ ના પહોંચાડી અને મંદિર તૂટતા બચી ગયું.
તો મિત્રો હવે વિડીયોને અંત આપવાનો સમય આવી ગયો છે. આશા કરું છું કે પવિત્ર યાત્રાધામ એટલે શક્તિપીઠ પાવાગઢ વિશેની આજના વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. હવે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી જગ્યાએ. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.